કેમ છો વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથીમાં વિષય વિજ્ઞાન ધોરણ આઠ એકમ નંબર આઠ બળ અને દબાણ અભ્યાસ શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિતની ટૂંકી રીતો જવાનો જવાનોદયની પરીક્ષાની તૈયારી વગેરે જે લિંક આપેલી છે તે તમે સરળતાથી મેળવી શકો તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ છીએ પ્રશ્નોના જવાબ આપો એક ચિત્રમાં સ્થિર હોય તેવી અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો અહીંયા ચિત્ર જોઈને ખબર પડે કે સ્થિર વસ્તુ તો કે વૃક્ષ બગીચો અને રસ્તો સ્થિર ન હોય તેવી વસ્તુ દડો ઇંચકો વગેરે તો જોઈએ સ્થિર હોય તેવી વસ્તુ તો રસ્તો ઝાડ અને બગીચો સ્થિર ન હોય તેવી વસ્તુ હિંચકો દડો અને હિંચકો ખાતી છોકરી એક બે વાક્યમાં જવાબ આપો બે નંબર તમે શોરૂમ રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે તો પૂષ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચો તો તમે અંદર જઈ રહ્યા છો તો ધક્કો મારો અને અંદરથી બહાર નીકળો છો તો ખેંચો એમ એ ક્રિયાનું અહીંયા નિર્દર્શન કરવામાં આવેલ છે ત્રણ નંબર રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે તો જવાબ કપડા હાથ વડે ધોવામાં આવે છે અને હાથમાં સ્નાયુ હોય છે તેથી અહીં સ્નાયુ બળનો ઉપયોગ થશે ચાર નંબર કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે કેમ તો કાગળ અને બોલપેન કે પેન્સિલથી લખો ત્યાં ઘર્ષણ થાય છે એટલે ઘર્ષણ બળ વપરાશે અને હાથથી બોલપેન કે પેન પકડી છે એટલે સ્નાયુ બળ વપરાશે તો અહીંયા ઘર્ષણ બળ અને સ્નાયુ બળ બંને બળનો ઉપયોગ થઈ રહ્યો છે પાંચ નંબર બંને હાથની હથોળીઓ હથેળીઓને એકબીજા સાથે ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે તો જવાબ બંને હાથની હથેળીઓને એકબીજા સાથે ગરમા ઘસવાથી ગરમીનો અનુભવ થાય છે કારણ કે બે બંને હાથ ઘસવાથી તેની અંદર બંને હાથની હથેળીઓ વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે તેથી હથેળી જે છે ગરમ થાય છે છ નંબર પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસો તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ અવલોકનની નોંધ કરો આ માટે કયું પણ જવાબદાર છે જવાબ પ્લાસ્ટિકના કાસકા અથવા સ્ટ્રોના સ્ટ્રોને તમારા કોરા વાળમાં ઘસશો એટલે નાના નાના ટુકડા તરફ તે આકર્ષાશે તો તે ટુકડા તેની સાથે ચોંટી જશે એટલે આ ક્રિયા દ્વારા જે છે એ આપણે વિદ્યુત બળ સમજી શકીએ છીએ કે કોઈપણ વસ્તુને કાંસકાને વાળ સાથે કે પછી કાગળ સાથે ચોંટાડવાથી તેમાં વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે સાત નંબર ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે આ માટે કયું બળ જવાબદાર છે તો ક્રિકેટ મેચમાં બોટ્સ બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછું ફરે છે તો આ માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે કારણ તો જમીનમાં ગુરુત્વ પ્રવેગ રહેલો છે અને દરેક વસ્તુને પૃથ્વી જે છે પોતાની તરફ આકર્ષે છે તેથી દડો જે છે નીચે જ પડે છે ઉપર જતો નથી આકાશમાં લટકી રહેતો નથી આઠ નંબર પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે શું કરશો તો પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે ગરગડીનો ઉપયોગ કરશો નવ કાર સ્કૂટર બાઈક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે શિક્ષક સાથે ચર્ચા કરીને નોંધો તો કાર સ્કૂટર બાઈક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવામાં આવે છે અને હવાનું દબાણ માપવા માટે મોનોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે એટલે યાદ રાખજો હવાનું દબાણ માપવાનું સાધન તો મોનોમીટર દસ નંબર વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણોની નોંધ કરો તો જવાબ ટાયરમાં હવા પુરાય છે જેથી ટાયર ફાટતું નથી હવાના દબાણમાં વધઘટ થવાના કારણે આપણે શુદ્ધ હવા પણ મળે છે તો આ રીતે ઘણા બધા જે હવાના દબાણના કે કારણે કામ થતા હોય એવા ઘણા બધા ઉદાહરણ છે આ સિવાય આપણા વ્યવહારિક જીવનમાં હવાના દબાણને કારણે કામ થતું હોય એવું તો હવા દ્વારા હવાશે તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ છીએ ફેફસાઈનું કામ કરી શકીએ છીએ પછી ગાડીઓ લઈને જઈએ તો એમાં હવા પૂરવામાં કામ આવે છે પેરાસૂટવાળા તેમ હવા પૂરીને આકાશમાં ઉડી શકે છે તો ઘણું બધું અહીંયા આવી શકે વરસાદ જે છે એ પણ હવાને જ આભારી છે વૈજ્ઞાનિક કારણો સમજાવો અગિયાર ફૂલાવેલ ફુગ્ગાને બે હાથ વડે વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે કારણ કે હાથનું દબાણ હવાના દબાણ કરતાં વધારે છે તેથી આકાર બદલાય છે બાર નંબર પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાની સામસામે ધક્કો લગાવે છે થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુમાં દૂર ખસે છે કારણ કે આવું કેમ થયું તો કારણ કે અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાની પાછળની બાજુ ખસે છે કેમ કે પ્રાંશુ જે છે તે વધારે બળ લગાડે છે એટલે બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ વધારે બળ લગાડે તો બીજી વ્યક્તિ જે છે પાછળની તરફ ખસશે અને પહેલી વ્યક્તિ જે છે આગળ તરફ આગળ વધશે તેર નંબર પારસિવભાઈ બોટિંગ કરતી વખતે અલેસા મારતા બોટ ઝડપથી સરકે છે પરંતુ થોડા સમય પછી તેના હાથ દુખતા તે અલેસા મારવાનું બંધ કરી દેશે છતાં તે બોટ થોડી વાર ગતિમાં ચાલુ રહે છે એટલે જ ગતિ ચાલુ જ રાખે છે આવું કેમ થયું તો કારણ કે જ્યારે બોટિંગ કરતાં હલેસા મારતા હોઈએ ત્યારે સ્નાયુ ઊર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે એટલે બોટમાં બોટ જે છે પાણીના પ્રવાહની ગતિમાં આગળ વધે છે અને તેથી જ્યારે હલેસા મારવાનું થોડા સમય પછી બંધ કરી દે તો પણ બોટ જે છે ગતિ કરે છે એટલે ગતિ ચાલુ જ રાખે છે એટલે કોઈ પણ સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે ચૌદ નંબર કુલી ભારે સમાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીંટાળીને મૂકે છે આવું કેમ કરે છે કારણ કે કુલી ભારે સમાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડનો ગોળ વીંટાળીને મૂકવાથી કાપડને જે વીંટાળેલ ગોળ છે તેનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી માથાના કોઈ એક જબાણ જગ્યાએ દબાણ આવતું નથી પરંતુ દબાણ જે છે ફેલાઈ જાય છે એટલે દબાણ દબાણ જે છે ઘટી જાય છે અને તેનો બોજ જે છે કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય આખા માથા ઉપર ફેરવાઈ જાય છે એટલે આખા માથા ઉપર વિસ્તૃત થાય છે અને આ રીતે માથાનો બોજ જે છે સરળતાથી ઉઠાવી શકાય છે પ્રવૃત્તિ એક વોલીબોલ લઈ તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ નોંધ કરશે પંદર શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં હતો સ્થિર કે ગતિમાં તો જ્યારે વોલીબોલનો ધડો લઈએ છે અને એક જગ્યાએ પડ્યો રાખીએ છીએ ત્યારે તે સ્થિર હોય છે એટલે વોલીબોલની સ્થિતિ હાલમાં ગતિમાં છે પરંતુ થોડા જ સમયમાં તે સ્થિર થઈ જશે અથવા તો શરૂઆતની સ્થિતિ છે એટલે શરૂઆતમાં સ્થિર પણ હોઈ શકે સોળ નંબર વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે એટલે કે તે ગતિ કરે છે તો ગતિ તેની શરૂ રાખશે એટલે ગતિ કરતો જણાય છે સત્તર નંબર વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તો જવાબ વોલીબોલ પર બળ દબા લગાડવામાં આવે છે એટલે કે તેને ગબડાવવામાં આવે છે એટલે સ્થિર અવસ્થામાંથી અથવા તો સ્થિર સ્થિતિમાંથી તે ગતિમાન અવસ્થામાં આવે છે એટલે કે પહેલાં સ્થિર હોય છે અને પછી જ્યારે એને બળ લગાડી ફેંકવામાં આવે છે ત્યારે તે ગતિ કરે છે એટલે ગતિમાન અવસ્થામાં આવે છે અઢાર નંબર વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની પરિભાષામાં શું કહે છે તો જવાબ વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે તેના કારણે વિજ્ઞાનની ભાષામાં તેને સ્નાયુબળ કહે છે કેમ તો વોલીબોલ સ્થિર છે અને તેને ગતિમાન કરવા માટે એને આપણે ફટકારવો પડે અથવા તો ઉપાડવો પડે એટલે ઉપાડવા માટે ઊંચકવું ત્યાં સ્નાયુબળ વપરાય ફટકારવા માટે કીક મારવી ત્યાં પણ સ્નાયુ બળ વપરાય તેથી આવશે સ્નાયુ બળ જરૂર પડે ઓગણીસ નંબર બળ લગાડવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે જવાબ બળ લગાડવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાં હોય છે તે ગતિમાં આવે છે વીસ નંબર શું વોલીબોલ એકસરખી ઝડપે સતત આગળ વધતો રહે છે જવાબ ના વોલીબોલને ગતિની વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ લગાવવાથી તેની ગતિ ધીમી પડી જાય છે અને તે બંધ થઈ જાય છે એટલે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે જ્યારે તેને ફટકારો મારે અથવા તો ફેંકીએ ત્યારે તે સ્થિર હોય તો ગતિમાં આવે છે પરંતુ થોડા સમય પછી તેની ગતિ ધીમી થઈ જાય છે અને તે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે એકવીસ નંબર વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતાં બળને કયું બળ કહે છે તો વોલીબોલ સ્થિર ગતિમાં સ્થિરમાંથી ગતિમાં છે હવે જ્યારે ગતિમાં છે અને કોઈ અવરોધ ઉત્પન્ન થાય છે તો તે સ્થિર થઈ જાય છે એટલે કે વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતાં બળને ઘર્ષણ બળ કહે છે વોલીબોલનો બોલ જે છે એ જમીન સાથે કે કોઈ અવરોધ સાથે ઘસાશે ત્યારે જ તે સ્થિર થશે એના વગર તે સ્થિર થતો નથી એટલે અહીંયા જે છે ઘર્ષણ બળ ઉપયોગમાં આવશે વિદ્યાર્થી મિત્રો તમે જે છે વિડીયોને શરૂથી અંત સુધી જોજો કેમ કે ફક્તને ફક્ત સદૈવોથી પૂરવા ખાતર આપણે નથી પૂરતા વચ્ચે વચ્ચે જ્યાં જરૂર જણાય ત્યાં તમને હું માર્ગદર્શન પણ આપતી જાઉં છું તો વિડીયો જે છે શરૂથી અંત સુધી જોવાનું જરૂરથી આગ્રહ રાખજો આગળ તમે દિવસ દરમિયાન બળ લગાડવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ લખો તો દિવસ દરમિયાન બળ લગાડ્યું હોય અને ઝડપમાં ફેરફાર થયો હોય એવું કયું કહ્યું તો દરવાજો ખોલવો કે બંધ કરવો હવામાં કૂવામાંથી પાણીની ડોલ ભરવી સામાન ભરેલા ગાડાની ઉંચકવું દફતર ઉંચકવું પાણીની બોટલ ઉંચકવી કોઈ મધ્યાહન ભોજનમાં છે તો તપેલા ઉંચકવા કે તપેલા મૂકવા ભલે તમે ના કરો પણ જે બેન છે એ તો કરતા જ હોય તો તે દરેક જગ્યાએ બળ લાગે છે ટેબલ ખસાડું ટેબલ મૂકવું પુસ્તક ઉંચકવી તો ઘણા બધા અહીંયા જવાબ આવી શકે તો આ જે પ્રશ્નનો જવાબ છે તે પણ મુક્ત જવાબી છે એટલે કે અહીંયા તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો બાવીસ નંબર જોડકા જોડો અહીંયા જગ્યા નથી એટલે આપણે એ બી સીડી એવું લખ્યું છે પરંતુ તમારે પરીક્ષામાં એ બી સીડી લખવાનું રહેતું નથી તમારે જે છે એ લખવાનું એ બળ એ બળ તો તેનો જવાબ આવશે બળને ખેંચવું કે ધકેલું એટલે તેના માટે બળની સામે અહીંયા લખવાનું જવાબ કરીને ખેંચવું કે ધકેલું બે સ્થિર સિદ્ધિ બળનું મૂલ્ય તો જવાબ આવશે બળની માત્રા ત્રણ ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળમાં આવશે અસંપર્ક બળ ત્યાં સંપર્ક લાગતો નથી એટલે આપણે કોઈ વસ્તુને નીચે અડતા નથી ચાર સંપર્ક બળ તો એમાં આવશે સ્નાયુ બળ સ્નાયુબળ જે છે સંપર્ક બળનું ઉદાહરણ છે તેના પછી ત્રેવીસ નંબર સિરીઝ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા સાથે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળી બેગ ખરીદવાની સલાહ આપે છે તો શું તે સારી બાબત છે સમજાવો તો જવાબ હા તે સારી બાબત છે કારણ કે સાંકડી પટ્ટીવાળી જે સ્કૂલ બેગ છે એટલે સાંકડી પટ્ટીને કારણે ત્યાં ક્ષેત્રફળ જે છે ઓછું હોય છે તેથી ખભા ઉપર વધારે દબાણ લાગે છે એટલે બેગનો ભાર જે છે વધારે લાગે છે જો પોળી પટ્ટીવાળી બેગ ખરીદશો તો ક્ષેત્રફળ વધારે થશે એટલે ખોદવા પર દબાણ જે છે ઘટી જશે આથી પિતા જે સલાહ આપે છે તે સાચી સલાહ આપે છે તો મા બાપનું કીધું હંમેશા માનવું જોઈએ ચોવીસ નંબર આકૃતિમાં દર્શાવેલ મુખ્ય ત્રણ છિદ્રો એ બી સી ધરાવતા નળાકારમાં પાણી ભરેલું હોય તો કયા છિદ્રમાંથી પાણી સૌથી વધારે દૂર ફેંકાશે તો આના માટે પ્રવૃત્તિ કરવા માટે તમે એક પ્લાસ્ટિકની પાણીની બોટલ લઈ લો તેમાં ફૂલ પાણી ભરી લો અથવા તો પહેલાં એ બી સી ત્રણ છિદ્રો લઈ લો અને પછી પાણી ભરી લો તો તમે જોશો તો તેને આશરે અંદાજીત જોવાનું કે એ બી અને સી તો અહીંયા જે છે બિંદુ એમાંથી વધારે દૂર પાણી ફેંકાશે કારણ કે નીચેના છિદ્રમાં પાણીનું દબાણ વધારે રહેશે તેથી બિંદુ એમાંથી જે દૂર પાણી જે છે દૂર સુધી ફેંકાશે એટલે નીચેનું છિદ્ર છે ત્યાં દબાણ વધુ થાય એટલે પાણી જે છે સૌથી પ્રેશર સૌથી નીચે લાગે એટલે ત્યાં દૂર સુધી પાણી ફેંકાશે પચીસ નંબર એક ઈંટને ત્રણ જુદી જુદી રીતે ટેબલ પર મૂકેલી છે ત્રણેય ઈંટ પર એક સરખું બળ લગાડતા લાગતું બળ પહેલી ઈંટ ઊભી છે બીજી આડી છે અને ત્રીસી ત્રીજી ત્રાસી છે તો એ એ સ્થિતિમાં મહત્તમ હશે બી સ્થિતિમાં મહત્તમ હશે સીમાં મહત્તમ હશે કે ત્રણેય એક સ્થિતિમાં હશે તો અહીંયા જોઈને જ સ્પષ્ટ થાય છે કે ઈંટ જે છે એ આડી સ્થિતિમાં છે ત્યાં સીધે સીધું બળ જે છે એક સરખું લાગે એટલે આખી ઈંટ ઉપર સરખું બળ લાગે તેથી જવાબ આવશે બી સ્થિતિ બીમાં મહત્તમ બળ લાગશે છવ્વીસ નંબર આપેલા ચાર પાત્રોમાં પાણી ભરેલું છે તો ચારેય પાત્રોના તળીએ પ્રવર્તેલા દબાણ વચ્ચે સંબંધ કયો હશે પાત્ર એ અડધાથી ઓછું ભરેલું છે પાત્ર બી અડધાથી આખે આખું ભરેલું છે પાત્ર સી પોણું ભરેલું છે અને પાત્ર સી ડી અડધું ભરેલું છે તો અહીંયા આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે ગોઠવીએ તો પહેલાં સૌથી વધારે એટલે આવશે બી પછી એનાથી ઓછું તો સી તેનાથી ઓછું તો ડી અને તેનાથી ઓછું આવશે એ એટલે જવાબ આવશે બી પરંતુ જો અહીંયા બધા ગ્રેટર દેન આપેલા છે જો લેસ દેન હોય તો જવાબ શું આવે તો ઉલટું લઈ લેવાનું પહેલાં ઓછું એટલે એ પછી એનાથી વધારે એટલે એનાથી મોટું ડી એનાથી મોટું સી અને એનાથી મોટું બી તો આ રીતે પણ જવાબ આવી શકે તો બંને રીતે તમારે મગજમાં રાખી લેવાનું કે લીઝ દેન હોય તો કઈ રીતે ગ્રેટર દેન હોય તો કઈ રીતે પ્રોજેક્ટ કાર્ય સાધન સામગ્રી બે ગજીઓ ચુંબક સસલું ઘાસ ગુલ્ફી અને છોકરીનું ચિત્ર પદ્ધતિ એક ચુંબકના છેડા પર સસલાનું ચિત્ર છે અને બીજા છેડા પર છોકરીનું ચિત્ર છે ત્યારબાદ આ ચુંબકને દોરીથી લટકાવેલ છે હવે બીજા ચુંબકમાં કુલ્ફી અને ઘાસના ચિત્રોને એવી રીતે ચોંટાડો કે જેથી કુલ્ફીનો છેડો પ્રથમ ચુંબક નજીક લઈ જઈએ અને છોકરીનું ચિત્ર આકર્ષાય જો ઘસ જો ઘાસવાળા છેડાને પ્રથમ ચુંબક તરફ લઈ શકીએ તો સસલું આકર્ષાય ઉપર જણાવ્યા પ્રમાણે સફળ રીતે પ્રવૃત્તિ કરવા કઈ બાબતનું ધ્યાન રાખશું તો અહીંયા તો સફળ રીતે પ્રવૃત્તિ કરવા માટે સૌથી પહેલી બાબત એ ધ્યાન રાખવી પડે કે સમાન ધ્રુવો જે છે એસ એસ તે હંમેશા અપાકર્ષણ થાય એટલે બંનેથી દૂર જાય અને નોર્થ અને સાઉથ એટલે ઉત્તર દક્ષિણ ધ્રુવ જે છે એ હંમેશા પોતાની તરફ આકર્ષે એટલે પોતાને નજીક લાવે એટલે અહીંયા જે છે એ સસલોભાઈ જે છે અહીંયા એન ધ્રુવ પર છે તો એની ઘાસ બાજુ એસ ધ્રુવ રાખીશું અને કુલ્ફી એન ધ્રુવ છે તો તેને છોકરીના એસ ધ્રુવ તરફ લઈ જઈશું જવાબ ચુંબકીય બળના કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે તેથી અહીંયા આપણે એન અને એસ ધ્રુવ સાથે આવે તેવું કરીશું અથવા તેવી બાબત ધ્યાન રાખીશું અઠ્યાવીસ નંબર સાધન સામગ્રી સાંકડા મોઢાવાળી બોટલ ચોકનો ટુકડો અહીંયા સાંકડા મોઢાવાળી બોટલ છે અને ચોકનો ટુકડો છે પદ્ધતિ એક સાંકડા મોઢાવાળી બોટલ લો બોટલના મુખમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોકનો ટુકડો મૂકો ચોકના ટુકડાને ફૂંક મારીને બોટલમાં ધકેલવાનો પ્રયત્ન કરો અવલોકન નોંધો હવે જુઓ તમે આ પ્રવૃત્તિ જાતે પણ કરી શકો અને અથવા તો તમે તમારા શિક્ષકને કહેશો તો આ પ્રવૃત્તિ તમને કરીને બતાવશે તો જવાબ ચોકનો ટુકડો પાછો બહાર આવે છે તમે જ્યારે ચોકનો ટુકડો આગળ બોટલ આગળ રાખશો અને ફૂંક મારશો તો ચોકનો ટુકડો બહાર આવે છે કેમ તો ફૂંક મારતા અંદરની બાજુ દબાણ વધે છે એટલે આથી હવા જે છે ગતિમાં આવે છે અને અંદરથી હવા જે છે ચોકને ધક્કો મારે છે એટલે ચોક જે છે બહારની તરફ ખસવાનો અથવા તો બહારની તરફ ધકેલાય છે એટલે ચોકનો ટુકડો અંદર ન જતા બહાર તરફ ફેંકાઈ જાય છે આમ થવાનું કારણ શું તો કારણ કે બોટલની અંદરની અંદરની સ્થિતિમાં ફૂંક મારતા તેમાં હવા જે છે ગતિમાં આવે છે તેથી તેની જગ્યા જે છે હવા લે છે એટલે અંદર બોટલમાં જે જગ્યા હોય છે ત્યાં હવા આવી જાય છે અને તે હવા જે છે બહારની તરફ ચોકને ધકેલે છે તેથી ચોક જે છે બહાર તરફ ફેંકાય છે તો આ પ્રવૃત્તિ જે છે તમે ખાસ ટ્રાય કરી જજો અને આગળની પ્રવૃત્તિ પણ બહુ જ સરળ છે તમે કરજો અહીંયા જે ત્રણ પ્રવૃત્તિ આપેલી છે તેમાંથી તમારી પરીક્ષામાં કોઈ એક પ્રવૃત્તિ જરૂરથી આવશે તો તમે ખાસ ગજિયા ચુંબકવાળી પ્રવૃત્તિ ખાસ ધ્યાન રાખીને તૈયાર કરી લેજો ઓગણત્રીસ નંબર સાધન સામગ્રી એક સ્ટ્રો કાતર પાણી વાટકી એક સ્ટ્રો લો સ્ટ્રોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાતર વડે વી આકારમાં કાપો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ટ્રોના નાના છેડાને પાણી ભરેલી વાટકીમાં ડૂબાડો ફૂક મારી અવલોકન કરો અવલોકન કરશો તો તમને જણાશે કે અંદર પાણી ભરેલું છે અને પછી ફૂંક મારો એટલે ફૂક અને પાણીની વચ્ચે ઘર્ષણ થાય છે એટલે અવાજ ઉત્પન્ન થશે તો જવાબ ફૂકની થોડી જ અસર પાણી પર થાય છે એટલે તેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે ત્રીસ નંબર તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તો આખા દિવસ દરમિયાન જ્યાં જ્યાં બળ વાપરતા હોય તમારી યાદી તૈયાર કરવાની છે તો જવાબ દિવસ દરમિયાન દફ્તર ઉપાડવું સાયકલ ચલાવવી ખેતી કામ કરવું રમત રમતી વખતે ક્રિકેટના બોલને ધક્કો મારવો અથવા તો બેટ ઉપાડવું વગેરે ઉપયોગ કરી શક ઉપયોગ કરીએ છીએ બળનો આ સિવાય રસોઈ બનાવતા હોય પાણી ખેંચતા હોય ડોલ ઉંચકતા હોય શાકભાજી ઉંચકતા હોય લારીને ધક્કો મારતા હોય ઘણા બધા અહીંયા બળના કાર્યો આવી શકે તો આ પણ જવાબ જે છે મુક્ત જવાબ છે તો અહીંયા તમે બીજા જવાબ તમે ઉમેરી શકો છો તેના પછી ફ્લોચાર્ટ પાટણ અંતે ફ્લો ચાર્ટ જે છે ખૂબ જ અગત્યનો હોય છે એટલે સરકારે પણ તમારી ફ્લો ફ્લોચાર્ટ આપેલો છે તો ફ્લોચાર્ટ જરૂરથી તૈયાર કરી લેવો તો બળ તો બળ કોને કહેવાય તો પદાર્થને ધક્કો મારવો કે ખેંચો તેને બળ કહે છે બળ જે છે તેમાં ત્રણ ભાગ છે બળની અસરો બળના પ્રકાર અને દબાણ બળની અસર તો પદાર્થ બળ પદાર્થની ગતિની અવસ્થા બદલે છે આકાર બદલે છે હવે બળના પ્રકાર તો સંપર્ક બળ ઘર્ષણ બળ ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ અને સ્થિત વિદ્યુત બળ તેના પછી દબાણ તો દબાણનું સૂત્ર છે દબાણ પી બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ તો આ સૂત્ર જરૂરથી યાદ રાખી લેજો આના ઉપરથી જ્ઞાન સાધના કે એમ એમ એસ એન એમ એસ પરીક્ષા કે નવોદયની પરીક્ષામાં આના ઉપરથી દાખલો પૂછાઈ શકે તેમ છે તો આ સૂત્ર જે છે ખાસ યાદ રાખી લેજો તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ યોગ્ય માહિતી મેળવી શકે અને હા કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ